YouTube cel mai populare este Conectorus. Așa prevedea prin introdură în cea ce m-a percepcă e Jurea și e Peitoni, iman, e m-a prea genia, eu har cu coerea ciumana, ce e. Rapu, atâna de ce m-a persoanarea, bărba bine, eu har cu coerea ciumana, ce e. Chiarea persoanarea acolo, o ne chiarea pe bărba bine, cărbi. Măgia prea la ce e vreoma avem ca pe ce ia pe ce vie ci îi ia pe vătare ca pe Joana ce pe ce fi. Tămne plătiți fără, ale tămne sărătate, ale tămne ce băptit mă când dacă unge ce. Tămne tine ați mă băie să pământ, am tăluarul ce, mâne pia, bat 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 bat. Do, pe nu ce vie, jo, e clăp mi, jo, e clăp, mie ce are într-o legă din voi. Bravo, cu ce, jo, e clăp, mie ce are într-o legă din voi. E haz, bravo, avem aia lecturma મેં કીધું એ પ્રમાણે કે અહીંયા મેસેજ વ્યવહાર કર્યા હોય ત્યાં રકમ જે છે પૂરેપૂરી ક્યારે એને વાંચવાની ને એ રકમના જે છે ટુકડા કરી દેવાના છે રકમના ભાગ કરી દેવાના છે અને પછી સમજવાનું છે કે રકમમાં શું કહેવા માંગે છે અને શું આપણે કરવાનું છે બરાબર પેલા શું કહે છે કે જો એક ટ્રક 2000 કિલો લઈ જતી હોય બરાબર એક ટ્રક જે છે કેટલી કિલો લઈ જાય છે 2000 કિલો લઈ જાય છે તો 6000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે તો શું કહે છે કે આવી 6000 ઈંટો લઈ જવાની હોય તો આવી કેટલી ટ્રકની જરૂર પડે એટલે કે એક ટ્રક જે છે એક ટ્રકમાં કેટલી ઈંટો સમાય છે તો કે એક ટ્રકમાં 2000 ઈંટો જેટલી સમાય છે બરાબર તો હવે આપણે ઈંટો લઈ જવાની કેટલી છે તો કે 6000 ઈંટો લઈ જવી છે તો આપણે આવી 6000 ઈંટો લઈ જવા માટે સામે આપણે ટ્રકની સંખ્યા કેટલી જોશે બરાબર કે એક ટ્રક જે છે 2000 ઈંટો લઈ જતી હોય તો એવી રીતે 2000 વાળી 2000 ઈંટો સમાય એવી કેટલી ટ્રક આપણે લઈ જવાની છે વિદ્યાર્થીઓ તમને બાબતે આપણે આગળ જોઈ ગયા કે જો રકમમાં જો અને તો આપેલો હોય બરાબર તો એના પ્રશ્નો હોય તે રાશિનો એટલે કે એકમ પદ્ધતિનો હોય તો તમે એ જોઈ શકો છો એમ જો દેખાય તો પણ દેખાય દાખલો જે છે આપણે ચોકડી ગુણાકારની રીતે એટલે કે ત્રિરાશની રીતે કરવાનો છે કે જો એક ટ્રક જે છે 2000 ઈંટો લઈ જતી હોય એટલે કે 2000 ઈંટો એક ટ્રકમાં સમાની હોય તો આપણે ઈંટો કેટલી લઈ જવાની છે 6000 ઈંટો માટે સામે આવી કેટલી ટ્રકની જરૂર પડે એટલે આપણે ટ્રકની સંખ્યા આપણે અહીંયા શોધવાની છે શું શું છે ટ્રકની સંખ્યા કે 2000 ઈંટો હોય તો ત્યારે એક ટ્રકની જરૂર પડે છે એટલે કે એક ટ્રકમાં 2000 ઈંટો સમાય છે એટલે કે 2000 ઈંટો લઈ જવા માટે એક ટ્રકની જરૂર પડે છે તો આપણે હવે 6000 ઈંટો લઈ જવા માટે આ કેટલી ટ્રકની જરૂર પડશે તો આપણે મેં ચોકડી ગુણાકારની રીતે મૂકી દઈએ કે અહીંયા આપણે સીધી ગયા છે કે જે વસ્તુ શોધવાની છે બરાબર અહીંયા આપણે પાસે બે માહિતી છે પહેલું ટ્રક અને બીજું ઈંટોની સંખ્યા તો જે શોધવાનું છે એ ક્યાં રાખવાનું છે પાછળ તે શોધવાનું શું છે કે 6000 ઈંટો લઈ જવા માટે કેટલી ટ્રક તો ટ્રકની જે માહિતી છે ટ્રકની જે સંખ્યા છે એ ક્યાં રાખશું પાછળ બરાબર તો 2000 ઈંટો કેટલી ટ્રકમાં જરૂર પડે છે તો કે એક ટ્રકમાં 2000 ઈંટો જે છે એક ટ્રક લઈ જાય છે બરાબર એ કીધું છે હવે આપણે ઈંટો લઈ જઈએ છીએ 6000 ઈંટો 6000 શું છે ઈંટોની સંખ્યા છે તો ઈંટની ક્યાં મૂકશું ઈંટની નીચે 6000 ઈંટો માટે આ કેટલી ટ્રકની જરૂર પડે ચોકડી ગુણાકાર જેની જોડી બને છે એનો ગુણાકાર જે એટલું હોય કે જેને ક્યાં જવાનું છે દેવાનું છે લાઈનની નીચે નીચે એટલે કે છેદમાં તો અહીંયા 6000 ગુણ્યા 1 થશે એ સામાન્ય જોડી બને છે 6000 અને 1 ની તો એનો આપણે શું કરીશું ગુણાકાર અહીંયા 2000 જે છે એકલા હોય છે એને આપણે ક્યાં લખીશું એમનો નીચે હવે અહીંયા આપણે શીખી ગયા છે કે અંશ અને છેદમાં એટલે કે લાઈનની ઉપર અને લાઈનની નીચે જે કંઈ પણ આપણે સરખું સરખું કંઈ દેખાતું હોય તો એ આપણે કેન્સલ કરી દેવાનું છે એટલે કે ઉડાડી દેવાનું છે તો અહીંયા તમે 000 દેખાય છે પાછળના 0 તમે જોઈ શકો છો કે 6000માં પણ 3 0 છે 2000માં પણ 3 0 છે તો કેન્સલ ના થાય 1 0 1 0 2 0 2 0 3 0 3 છે એક બાબત ખાસ જેટલું સરખું હોય એટલું જ કેન્સલ કરવાનું છે એના કરતાં વધારે કાંઈ નહીં અહીંયા ત્રણ થાય ત્યાં કરતાં વધારે 3 કેન્સલ કરી નાખ્યા છે ત્યારબાદ
છેદમાં આવે છે 2 અને આપણે શીખી ગયા છે કે આ રીતે જો કોઈ સંખ્યા અંશ અને છેદમાં વધતી હોય તો ત્યાં શું કરવાનું આવે ભાગાકાર કે લઈએ અહીંયા આપણે 6 ને હવે 2 વડે ભાગવાના છે એટલે કે નીચે કોઈ પણ સંખ્યા વધેલી હોય x સિવાયની બરાબર નીચે કોઈ x સિવાયની સંખ્યા વધેલી હોય તો તેને શું કરવું પડે આપણે ભાગાકાર કરવો પડે છે તો 6 ને 2 વડે ભાગીએ તો શું થાય છે સમજી શકો છો કે એક ટ્રક જે છે એ 2000 તો 2000 બરાબર તો 2000 આપણે 3 વાર કરવા પડે છે એટલે કે આપણે 3 ટ્રક લઈ જવાની જરૂર પડશે આ એટલે બીજું એક્ઝામ્પલ જો ટ્રક એક સરખી ટ્રકમાં 12000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે શું કહે છે કે જો ટ્રક અહીંયા પણ તમે શું કહો છો જો અને તો શબ્દ આવેલો વિદ્યાર્થી ખાસ પેલા જોઈ લેવાનું છે તો આ પણ પહેલા શબ્દ આપ્યો છે બરાબર તો જો યાદ શું કરવાનું છે તો કે જો ટ્રક એક સરખી ટ્રકમાં 12000 ઈંટો હોય શું કહે છે કે ત્રણ એક સરખી ટ્રક છે ટ્રક કેવી તો કે 3 છે ત્રણે 3 ટ્રક કેવી તો કે એક સરખી છે કે એક ટ્રકમાં જે ઈંટો ઈંટો સમાય છે એટલી જ ઈંટો બાકીની 2 ટ્રકમાં સમાય છે એટલે કે ટ્રક બધી સરખી છે તો શું કહે છે કે જો ત્રણે એક સરખી ટ્રકમાં 12000 ઈંટો છે ત્રણે 3 એક ની થઈને કુલ ત્રણે 3 ટ્રક ની થઈને કુલ ઈંટો કેટલી થાય છે તો કે 12000 ઈંટો છે ત્રણ શૂન્ય ક્યાં ચાલીશું ઉપર
જો 400 કિલોગ્રામ માં 10000 લિટર હોય તો એક ટ્રક માં કેટલી લિટર હશે આના જેવો છે અહીંયા તમે જોઈ શકો છો કે જો અને કો છે તો આપણે રાશિનો દાખલો થયો છે આના જેવો છે કે અહીંયા 300 કિલોગ્રામ હતી અહીંયા 400 કિલોગ્રામ છે એટલે 400 કિલોગ્રામ માં 10000 લિટર છે અહીંયા જે 10000 લિટર આપણને આપેલી છે કે એક ટ્રક ની નથી પણ આવી જે 4 જે 100 કિલો ટ્રક છે કે જેમાં 30 લિટર સમાય છે તો એ 4 ટ્રક ની આપણે કુલ થઈને કે 4 ટ્રક માં જે લિટર છે એનો કુલ થઈને સરવાળો કેટલો થાય બધી લિટર ભેગી કરીએ તો કે 4 ટ્રક ની કુલ લિટર એટલે 10000 લિટર થાય છે તો હવે આની જેમ કે એક ટ્રક માં કેટલી લિટર સમાણી હોય બરાબર કરતા પ્રક્રિયા શું કે કે એ 4 ટ્રક માં 10000 લિટર સમાય તો એક ટ્રક માં કેટલી લિટર હોય જોડી બને છે એનો ગુણાકાર કરીશું જયારે ચાર જે છે એકલા વખતે સામે જોડી બનતી નથી એને આપણે જાણીશું ભાગાકાર ઉપર તમે જોઈ શકો છો બધા દાખલા એવા છે ચાર વધી જાય છે ચાર નો ગુણ્યા વીસ સુધી તો ચાર ગુણ્યા વીસ આવે તો ક્યાં આવે છે દાખલો પૂરો થઈ ગયો છે શૂન્ય આવી ગયો તો બે ઝીરો નું શું કરવાનું જે છે ઝીરો એમનો વધે કે જેનું કઈ થયું નથી એટલે ક્યાં જવા દેવાના ઉપર ભાગ ફળ માં દાખલો છે એના માટે નિશાન કે જો રકમમાં તમે જો અને તો આપેલું હોય અથવા તો ઘણીવાર એમ બોલે કે જો આપેલું ન હોય તો આપેલું જ હોય બરાબર તો એ દાખલો શેનો હોય એ રાશિ નો હોય બરાબર તો આ અહીંયા જયારે વ્યવહાર કોઈ આવશે અહીંયા તમારે રકમ સમજીને નક્કી કરવાનું હોય છે કે ક્યાં સરવાળો છે ક્યાં બાદબાકી છે ક્યાં ચોકડી ગુણાકાર રીત કરવાની છે બરાબર તો આ તમારે ખાસ એટલા પર તમારે ટૂંકમાં નોટડાઉન કરી લેવાના છે અને આમાં જે રકમ આપેલી છે એ જ રકમ ને તમારે મોઢે ભરવાની ટ્રાય કરવાની છે ભલે બીજા હિસાબમાં કરવાની જરૂર નથી માત્ર આ જ કરી લો ને તો પણ કે
તમે તકલીફ પડે નહીં. આ સમયે તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના છે અને આની તમારે પ્રેક્ટિસ કરવાની છે.